નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હિના. જોઈએ આજના મહત્વના સમાચાર. આજે અમદાવાદની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર છે, ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની નોટ તૈયાર કરવામાં આવી છે, જેમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ મૂકવામાં આવી છે અને સાથે જ નમસ્તે ટ્રમ્પ પણ લખવામાં આવ્યું છે, જેની કિંમત 2000 થી લઈને 2.5 લાખ સુધીની છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી ગયા છે, જેની તડામાર તૈયારીઓ માત્ર અમદાવાદમાં જ નહીં સુરતમાં પણ કરવામાં આવી રહી છે. સુરતના એક જ્વેલર્સ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરવામાં આવી છે. નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સાથે વેલકમ ટ્રમ્પ અને નમસ્તે ટ્રમ્પ લખી સ્વાગત કરવામાં આવ્યું છે. લગ્ન સરાની સિઝનમાં લોકો ગોલ્ડ અને સિલ્વરની નોટની ખરીદી કરતા હોય છે, જો કે સુરતના જ્વેલર્સે નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટને ધ્યાનમાં રાખી સોના, સિલ્વર અને પ્લેટિનિયમ નોટ તૈયાર કરી છે, જેની કિંમત 2000 થી લઈને 2.5 લાખ સુધીની છે. હવે ગુજરાતમાં ટ્રમ્પની આવવાની રાહ જોવાઈ રહી છે, ત્યારે જ્વેલર્સ દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે હાલ નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકો પોતાની બજેટને અનુસાર આ નોટ ખરીદી રહ્યા છે. સાથે તેઓ બે નોટો એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરશે. મેં સુરત સે ડી ખુશાલભાઈ જ્વેલર્સ મેં દીપકભાઈ બાત કર રહા હું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઓર માનનીય રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ દોનોં આજ ભારતમાં મોટેરા સ્ટેડિયમમાં અમદાવાદ આ રહી હૈ. યે એક બહુત હી બડી ઐતિહાસિક ક્ષણ હૈ. વો ઐતિહાસિક ક્ષણ કો હમને સોચા કે કેસે હમ ઉસકો ગોલ્ડ ઓર સિલ્વર મેં કંડાર લે, તો ઉસકો દેખતે હુએ હમને યહાં પે હમારે શોરૂમ સે હમને દો નોટ્સ બનાઈ હુઈ હૈ, જિસમે સે એક જો હૈ વો સિલ્વર મેં હૈ ઓર એક જો હૈ વો ગોલ્ડ મેં હૈ. જિસમે આપ દેખ પાયેંગે કે જો ગોલ્ડ કા જો નોટ હૈ, સિલ્વર કા નોટ અભી આપકો મેં દિખાઉંગા, કે જિસમે હમને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથમે રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ઓર ઉસકે સાથે પૂરે મોટેરા સ્ટેડિયમ કો હમને ઉસકે અંદર લિયા હુઆ હૈ. ઓર જો નમસ્તે ટ્રમ્પ કા જો એક થીમ હૈ વો ઉસકે સાથ મેં જુડા હુઆ હૈ. ઓર સાથ સાથ મેં હમને ઉસકો વેલકમ ભી કિયા હુઆ હૈ કે જૈસે સિલ્વર કે ઉપર હમ ટ્રમ્પ સાહેબ કો વેલકમ કર રહે હૈ વૈસા હમને કિયા હુઆ હૈ. ઓર દૂસરા જો નોટ હૈ જિસમે હમને ટ્રમ્પ સાહેબ ઓર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કો દોનો કો જૈસે હાઉડી મોદી જબ હુઆ થા યુએસએ મેં તબ ઉનકી દોનો કા જબ મિલન હુઆ થા તબ દોનો હાથ પકડ કે જો ખડે હૈ ઓર જો પૂરે વિશ્વ દેખ રહા થા કે દો મહાસત્તા જુડ રહી હૈ વૈસા એક જો બાત થા વો હમને ઇસમેં લેને કે લિયે ટ્રાય કિયા હુઆ હૈ. યે હમને વ્હાઇટ ગોલ્ડ મેં બનાયા હુઆ હૈ, સાથ સાથ મેં આસપાસ મેં હમને ગોલ્ડ પ્લેટેડ એક ફ્રેમ બનાયા હુઆ હૈ, વૈસે કરકે હમને બનાયા હુઆ હૈ. યે દોનો જો હૈ વો બનાને કે બાદ મેં હમે કસ્ટમર મેં સે ઓર હમને જૈસે બહાર રખા તો એક અચ્છા પ્રતિસાદ મિલ રહા થા. લોગો ને દેખા કે જો ચીજ બનાઈ હુઈ ક્યા હૈ, તો આગે ઓર્ડર ભી આને લગે. કલ જો લોગ કે યહાં કુછ આજ કા શાદી કા માહોલ થા યા કુછ થા તો વો લોગને ભી ઉનકો શાદી કે યાદગીરી રૂપ મેં યે દેને કા ટ્રાય કિયા હુઆ હૈ. તો એક એસી બાત થી. ઇનકી જો વેલ્યુ ભી જો હૈ વો ભી હમને બહુત અચ્છી રખી હુઈ કે 2500 રૂપીસ સે લેકે જો વ્હાઇટ ગોલ્ડ કા જો હૈ વો 2.5 લાખ રૂપિયે તક કા પૂરી નોટ બની હુઈ હૈ. તો યે હમારા પૂરા બાત થા. ઉસકે સાથ સાથ મેં અલગ અલગ ફોટોગ્રાફ્સ ભી હમને નોટ કે ઉપર કંડારને કે લિયે ટ્રાય કિયા હુઆ હૈ, વો ભી હમારે પાસ મેં અવેલેબલ હૈ. તો જબ યે બહુત બડી બાત બન રહી થી તો હમારે માઇન્ડ મેં એક બાત આઈ કે જૈસે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ઓર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત મેં આ રહે હૈ ઓર ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કા તો યે ઓફિશિયલ વિઝિટ ભી હૈ ઓર સાથ સાથ મેં ઘૂમને કા ભી વિઝિટ હૈ. તો પૂરે વર્લ્ડ કી નજર ઉસકે ઉપર હૈ કે યે જો થીમ હમ લોગ જો સોચ રહે કે લોગો કે આગે જાકે લોગો કો લગેગા કે ભારત જો 10 સાલ પહેલે ઘૂમને કે લિયે ભી થોડા ડર્ટી માના જાતા થા વો ભી એકદમ ક્લીન સિટી ક્લીન કન્ટ્રી કે નામ સે અભી વો લગ રહા હૈ. તો લોગ આગે જાકે અપને ટુરિઝમ કો ભી બહુત અચ્છા ફાયદા હોગા. તો વો દેખતે હુએ હમને યે એક મોમેન્ટો કે રૂપ મેં યે બનાયા હુઆ હૈ. હમારા આગે સોચ હૈ કે આગે જો હમ લોગ ને જો યે બનાઈ હુઈ હૈ વો મોમેન્ટો કો યાદગીરી રૂપ મેં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કો ભી હમ એક ભેટ કરેંગે ઓર સાથ સાથ મેં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કો ભી એક ભેટ કરેંગે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. વરાછાના મિની બજારમાં અમર જ્વેલર્સના શોરૂમમાં રવિવારે સાંજે 5:30 કલાકે એક શખ્સે એન્ટ્રી કરી લૂંટના ઈરાદે જ્વેલર્સના મેનેજર સંજયભાઈ અને માલિક નિતેશભાઈ પર 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 6 રાઉન્ડ ફાયરિંગ કર્યા પછી એક બદમાશ કારતૂસ બદલવા જતા અમર જ્વેલર્સના સ્ટાફે સમય સૂચકતા વાપરી તેને પકડી લીધો હતો, જ્યારે તેના બે સાગરીતોમાં દિનેશ શુક્લા અને મયુરસિંહ ઉર્ફે સાગર જાડેજા કાળા કલરની એક્ટિવા મોપેડ પર ભાગી ગયા હતા.
મેનેજર સંજયને બે ગોળી વાગી હતી, જેથી સારવાર માટે અઠવાલાઇન્સની મહાવીર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્વેલર્સના શોરૂમમાં ધોળે દિવસે આ ઘટના બની હતી. પોલીસે જ્વેલર્સના સીસીટીવી કેમેરા ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે. બંને બદમાશોને પકડવા માટે પોલીસે શહેર અને હાઈવે તરફ નાકાબંધી કરી છે. પકડાયેલા આરોપીનું નામ વિજય કનપકર પડા છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે હાલમાં લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હોય એવું માલિક પાસેથી પૈસાની માંગણી પરથી દેખાઈ રહ્યું છે. તેમ છતાં ઝડપાયેલા વિજય કરપડાની પૂછપરછમાં તમામ હકીકત બહાર આવશે એમ જણાઈ રહ્યું છે. ફાયરિંગ કરનાર ત્રણ બદમાશ સહિત ચાર સુરેન્દ્રનગરની લીંબડી સબજેલમાંથી બે મહિના પહેલા ભાગ્યા હતા. જેલની બહારથી આરોપીઓને એક શખ્સે મદદ કરી જેલની બહારથી ચંપલ દોરીમાં બાંધીને આરી નાખી હતી. આરીથી જેલની બેરેકનું તાળું કાપી બહાર નીકળ્યા હતા. બાદમાં 14 ફૂટની દિવાલ કૂદી ચારે ભાગ્યા હતા. બહાર સાગરીતો વાહનમાં બેસાડીને ફરાર થયા હતા, જેમાં વિજય કરપડા વગાડિયામાં વેપારી પર ફાયરિંગ કરી મારી નાખવાની ધમકીના ગુનામાં 8/2/2019 જેલમાં હતો. મયુરસિંહ જાડેજા સાયલા હાઈવે પર આંગળિયા પીડીની લૂંટ ગુનામાં 14/10/2019 જેલમાં, તેમજ દિનેશ શુક્લા થાનમાં 2012 થયેલી હત્યાના ગુનામાં 8/12/2019 જેલમાં હતો. કામરેજમાં જમીનના પ્રોજેક્ટની તકરારને કારણે સુપારી આપી ફાયરિંગ કર્યું હોવાની પોલીસને શંકા છે. એક વ્યક્તિએ જમીનના પ્રોજેક્ટમાંથી ખસી જવા ધમકી આપ્યાની વાત ચર્ચાઈ રહી છે. જે રીતે ફાયરિંગ કરાયું તે જોતા લૂંટની વાત પોલીસને ગળે ઉતરતી નથી. બાકી લૂંટ કરવા આવ્યા હોય તો બે લૂંટારૂ કેમ બહાર ઉભા રહે, અને લૂંટ જ કરવી હોય તો એક બે રાઉન્ડ ફાયરિંગ કરી સ્ટાફને ડરાવીને ઘરેણા કે રૂપિયાની લૂંટ કરી જતા રહે, 6 રાઉન્ડ ફાયરિંગ કરવાની કેમ જરૂર પડે? આ બધા સવાલો શંકા ઉપજાવે તેવા છે. હાલમાં સોપારી ફોડી હોવાની બાબતે પોલીસને પૂછતા તપાસ ચાલુ છે એટલું રટણ કર્યું હતું. વરાછા મિની બજારમાં અમર જ્વેલર્સ નામની એક જ્વેલર્સનો શોરૂમ આવેલો છે. આજે સાંજના 5:30 વાગ્યાના અરસામાં 3 ઈસમો આવે છે, અને 3 ઈસમો પૈકીના 1 ઈસમે અમર જ્વેલર્સમાં એન્ટ્રી કરીને ત્યાં અમર જ્વેલર્સના મેનેજર સંજયભાઈ અને એના માલિક છે નીતેશભાઈ, એના ઉપર 6 રાઉન્ડ ફાયર કરેલા છે. એમાં સંજયભાઈને શરીરે ઈજા થઈ છે. અત્યારે સારવાર અર્થે એમને મહાવીર હોસ્પિટલમાં દાખલ કરેલા છે. તો આ જે ત્રણ ઈસમો પૈકી આ ફાયર કરનાર 1 ઈસમને અમર જ્વેલર્સના માણસોએ પકડી પાડેલો. જ્યારે આ એણે 6 રાઉન્ડ ફાયર કર્યા ત્યારબાદ મેગઝીન ખાલી થઈ જતાં મેગઝીન બદલવા જતો હતો આ જે પકડાયેલો છે આરોપીએ. એ દરમિયાન આ સમય સૂચકતા વાપરીને અમર જ્વેલર્સના મેનેજર અને એના માલિકે આ આરોપીને પકડી પાડેલો. જ્યારે એને સાથેના બે આરોપીઓ હતા, એક કાળા કલરની એક્ટિવા લઈને ભાગી ગયેલા છે. એ આરોપીઓની શોધખોળ માટે નાકાબંધી કરવામાં આવેલી છે. આ ગુનામાં જે બીજા બે આરોપીઓ પકડવાના બાકી છે એના માટે પોલીસ પૂરતી તપાસ કરી રહી છે, અને હવે કયા કારણે આને અમર જ્વેલર્સના માલિક ઉપર હુમલો કર્યો છે એ બાબતે આ પકડાયેલા આરોપીને પૂછપરછ કરીને આગળની દિશામાં તપાસ હાથ ધરી. ઘટના કઈ અમર જ્વેલર્સના શોરૂમમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવેલા છે, તો સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ તપાસના કામે કબજે કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. પાંડેસરા ડીમાર્ટ નજીક સર્વિસ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહેલા યાન પેઢીના મેનેજરને મોપેડ સવાર 3 લૂંટારૂઓએ આંતરી ચપ્પુની અડીએ બાનમાં લઈ રોકડ અને મોબાઈલ ફોન મળી 15,000ની મત્તા લૂંટીને ભાગી ગયા હતા. મોપેડ સવાર 3 લૂંટારૂ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવાલાઇન્સ ખાતે આવેલા તિરુપતિ પ્લાઝામાં આવેલ ઈશ્વરયાન નામની પેઢીનો મેનેજર અજયકુમાર રણજીત પટેલ અલથાણ સ્થિત પુરુષોત્તમ નગરમાં સંબંધીના ઘરે લગ્નમાં ગયો હતો, જ્યાંથી રાત્રે 12 વાગ્યાના અરસામાં બાઇક પર પરત ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન પાંડેસરા જી માર્ટ નજીક સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોપેડ પર 3 લૂંટારૂ ધસી આવ્યા હતા અને જયને અટકાવ્યો હતો. 3 પૈકીના 1 લૂંટારૂએ ચપ્પુની અણીએ બાનમાં લઈ મોબાઈલ ફોન અને પર્સ લૂંટી લીધું હતું અને કોઈને જાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. લૂંટારૂઓની ધમકીથી ડરી જનાર જય પટેલે ઘટનાની કોઈની જાણ કરી ન હતી. જો કે પર્સમાં ડેબિટ કાર્ડ હોય અને લૂંટારૂઓ તેનો ઉપયોગ કરી એટીએમમાં પૈસા ઉપાડી લે તેવો ડર લાગતા અને માસિયાઈ ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ મોપેડ સવાર 3 લૂંટારૂ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટારૂઓનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. ટેક્સટાઇલ અને ડાયમંડ નગરી તરીકે જાણીતા શહેરના 4 બાળકોએ ગણિતના ક્ષેત્રમાં 1 સાથે 5 વર્લ્ડ રેકોર્ડ બનાવીને સુરતને ગૌરવ અપાવ્યું છે. ધોરણ 1માં અભ્યાસ કરતી કનિકા મહેતાએ 1 અંકના 100 અંકોનો ઉમેરો સૌથી ઝડપી રીતે અને સૌથી નાની ઉંમરમાં કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ધોરણ 5માં અભ્યાસ કરતા હર્ષ ગોયલે 2 મિનિટ અને 52 સેકન્ડમાં 5 સિંગલ અંકનો સરવાળો એવા 98 દાખલા કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
શહેરમાં 6 વર્ષથી લઈને 11 વર્ષના 4 બાળકો દ્વારા આ નેશનલ, એશિયન અને વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ મેળવી છે. ધોરણ 5માં અભ્યાસ કરતા ચિન્મય બાફનાએ 0.3 સેકન્ડ ફ્લેશિંગની સ્પીડ પર સ્ક્રીન પર 200 સિંગલ સંખ્યાઓનો સૌથી ઝડપી ઉમેરો કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે ધોરણ 6માં અભ્યાસ કરતા મન અગરવાલે 1 મિનિટ અને 58 સેકન્ડના ગુણાકારમાં 2×1 એવા 100 દાખલા સૌથી ઝડપી રીતે ઉકેલવાનો તથા બીજો રેકોર્ડ 0.6 સેકન્ડના ફ્લેશિંગ સ્પીડ પર સ્ક્રીન પર 2 આંકના કુલ 100 સંખ્યાનો સરવાળો કરવાનો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. બાળકોના ઉપલબ્ધિ માટે તેમના વાલીઓનું ખાસ યોગદાન રહ્યાનું જણાવતા બાળકોના ટ્રેનર દીપેશ દેસાઈએ ઉમેર્યું હતું કે ગણિતની શોધ ભારતમાં થઈ છે, ત્યારે ગણિતના તમામ વર્લ્ડ રેકોર્ડ ભારતના નામે થાય તે માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ગણિતની જૂની પદ્ધતિઓ શીખવાડી રહ્યા છે, જેવી કે અબેક્સ, સૌરભન, વૈદિક ગણિત વગેરે. ત્યારે તેમના માર્ગદર્શનમાં ગણિત શીખી રહેલા 4 બાળકોમાં ગણિત શીખી ગયેલા કનિકા મહેતા, હર્ષ ગોયલ, ચિન્મય બાફના અને મન અગરવાલે 5 વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. એક જ શહેરમાંથી એક સાથે 5 રેકોર્ડ બન્યા હોય તેવી પ્રથમ ઘટના હોવાનું દીપેશ દેસાઈએ જણાવ્યું હતું. મારું નામ દીપેશ દેસાઈ છે અને હું બાળકોને લગભગ 15-16 વર્ષથી મેન્ટલ મેથ્સની પદ્ધતિથી ભણાવું છું બાળકોને, અને એમાં અમે આ મહિનામાં જ ટોટલ 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે 4 બાળકો મળીને. કનિકા મહેતા જે 1st સ્ટાન્ડર્ડમાં ભણે છે, મન અગરવાલ 6th સ્ટાન્ડર્ડમાં ભણે છે, હર્ષ ગોયલ 5th સ્ટાન્ડર્ડમાં ભણે છે, ચિન્મય બામના 5th સ્ટાન્ડર્ડમાં ભણે છે. આ 4 બાળકોએ મળીને ટોટલ જે અમે બધા રેકોર્ડ્સ બનાવ્યા છે એ સિંગલ ડિજિટ 100 નંબર્સના કન્ટિન્યુઝ એડિશન છે, સિંગલ ડિજિટ 200 નંબર્સમાં કન્ટિન્યુઝ એડિશન કરવાનું આવે છે, 2 ડિજિટ 100 નંબર્સ કન્ટિન્યુઝ એડિશન છે, અને આ બધા નંબર્સ જે છે કોમ્પ્યુટર પર ફ્લેશ થતા હોય છે અને એની સ્પીડ જે એટલી બધી હોય છે કે જો આપણે આંખનો પલકારો પણ મારીએ તો એ નંબર બદલાઈ જતો હોય છે, અને એટલી સ્પીડથી આ બાળકોએ ટોટલ કર્યું છે એનો અને સાચો જવાબ આપ્યો છે. અને એક જે રેકોર્ડ જે છે અમે પેપર પર બનાવ્યો હતો એ 2 ડિજિટ બાય 1 ડિજિટ મલ્ટિપ્લિકેશનના ટોટલ 100 સમ્સ એટલે કે 100 જવાબો 118 સેકન્ડ્સમાં એ મન અગરવાલે રાઇટ કર્યા છે, અને આ રીતે અમે આ રેકોર્ડ એચિવ કર્યો છે. મેરા નામ મન અગરવાલ હે, મેં ક્લાસ 6 DPSમાં પડતા હું. ઇસમેં ના મેકો બહોત મહેનત કરની પડી, મેને એના 100 ડિજિટ રોસ ઓર 100 ડિજિટ × 1 ડિજિટ કે મલ્ટિપ્લિકેશન મેં રિકોર્ડ બનાયા હૈ. મેને ઇન્ડિયા બુક ઓફ રિકોર્ડ્સ મેં અપના નામ કરવાયા હૈ ઓર ઇસમેં મેરે પેરેન્ટ્સ ઓર મેરે એના સરને બહોત મહેનત કી હૈ. મેને એના 2 મહિને એના ઇસકે પીછે લગા રહા ઓર એના રિકોર્ડ બનાયા. અબ તો એના મેકો ગિનીઝ બુક મેં અપના નામ કરવાના હૈ. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. છેલ્લા થોડા વર્ષથી H-1B વિઝા પર મુકાયેલા પ્રતિબંધો અને L-1 વિઝા માટે રિજેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે. અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છુક લોકો EB-5 ઇન્વેસ્ટર વિઝાનો વિકલ્પ અપનાવી રહ્યા છે અને તેનું પ્રમાણ વધી રહ્યું છે. આ કેટેગરી અંતર્ગત અમેરિકામાં નવા બિઝનેસમાં $5 લાખ રોકાણ કરવું પડે છે, તેમજ ઓછામાં ઓછા 10 અમેરિકન માટે રોજગારનું સર્જન કરવું પડે છે. ત્યારબાદ તમે પરિવારજનો સાથે અમેરિકામાં સ્થળાંતર કરી શકો છો. જો કે 21 નવેમ્બર 2019 આ કેટેગરીમાં રોકાણની રકમ વધારી $9 લાખ કરી છે. પરિણામે અમેરિકા સ્થાયી થવાનો પ્રચલિત માર્ગ પણ ઘણા લોકોની પહોંચ બહારનો બન્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે E-2 વિઝા અમેરિકામાં સ્થળાંતરિત થવા માટેનો વ્યવહારિક વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છે. આ અંગે માહિતી આપતા મુંબઈ સ્થિત ઇમિગ્રેશન એડવાઇઝરના CEO પરેશ કારિયા જણાવે છે કે E-2 વિઝા બિઝનેસ વિઝાનો જ એક પ્રકાર છે, જેમાં તમારે અમેરિકા નવા અથવા કોઈ પણ બિઝનેસમાં રોકાણ કરવાનું રહેશે, તેમજ ત્યાં સ્થાયી થઈને કામ કરવાનું રહેશે, જેમાં EB-5ની જેમ રોકાણની કોઈ મર્યાદા નથી, તેમજ મોટા પાયે રોજગાર સર્જન કરવાની જરૂર પણ પડતી નથી. વધુમાં ઉમેર્યું છે કે EB-5ની તુલનાએ આ વિઝાની પ્રોસેસ વધુ સરળ અને ઝડપી છે, જેમાં તમે એક જ વર્ષમાં જ અમેરિકામાં સ્થાયી થઈ શકો છો. ન્યૂયોર્ક સ્થિત લો ફર્મ ડેવિસ અને એસોસિએટના ચેરમેન માર્ક ડેવિસ જણાવે છે કે E-2 વિઝા અમેરિકા સાથે સંધિ ધરાવતા દેશોના નાગરિકો માટે જ ઉપલબ્ધ છે, જેમાં ભારત સામેલ નથી. જે ભારતીય અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોય તેઓ આ વિઝા માટે અરજી કરી શકે છે. અમે અમારા ગ્રાહકોને E-2 સંધિ ધરાવતા દેશો જેમ કે ગ્રેનેડામાં નાગરિકત્વ અપાવવા મદદ કરીએ છીએ.
ગ્રેનેડા અમેરિકા સાથે ઈ2 સંધિ ધરાવતો દેશ છે, જ્યાં અરજદારને તેની પત્ની અને બાળકો સાથે વિઝા સરળતાથી આપવામાં આવે છે, તેમજ તેને રિન્યુ પણ કરી શકાય છે. ગ્રેનેડામાં સરકારની મંજૂરી હેઠળના પ્રોજેક્ટમાં રોકાણ કરી નાગરિકત્વ હાંસલ કરી શકાય છે. કેરેબિયનના ટોચના ડેવલપર્સ રેન્જ ડેવલપર્સના મેનેજિંગ ડિરેક્ટર મોહમ્મદ અસારિયાએ આ અંગે જણાવ્યું હતું. પરેશ કારિયા, હું અમે લોકો ઇમિગ્રેશન એડવાઇઝરી સર્વિસીસ ઓફર કરે છે. વી આર બેસ્ડ ઇન મુંબઈ ને અમારી સુરતમાં બી ઓફિસ છે. આપણે સુરતમાં EB5 વિઝા ઘણા પોપ્યુલર હતા. આ વિઝા દ્વારા આપણે US માં $5,00,000 ઇન્વેસ્ટ કરીને આખી ફેમિલીને ગ્રીન કાર્ડ મળતા હતા. તો અમે જોયું છે, અમારે સુરતમાં બી ઘણા ક્લાઇન્ટ્સ છે જેમને EB5ની ફાઇલ મૂકી છે અને ઘણા લોકોની અપ્રૂવ બી થઈ ગઈ છે અને US પહોંચી બી ગયા છે. હવે 21 નવેમ્બરથી આ EB5ના રૂલ્સમાં ચેન્જ થયો છે, જેના કારણે ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ વધીને $1.8 મિલિયન એટલે $1,800,000 $5,00,000થી $1,800,000 થયું છે. અને તમે જો બેકવર્ડ એરિયામાં ઇન્વેસ્ટ કરો જ્યાં લોઅર પહાસ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી હોય તો અહીંયા $900,000માં ઇન્વેસ્ટમેન્ટ થાય છે. બીજું, EB5 વિઝામાં અત્યારે વેઇટિંગ પીરિયડ વધી ગયો છે, કેમ કે દેર ઇઝ અ લોંગ ક્યુ, ઘણા બધા લોકોએ ફાઇલ મૂકી છે અને નંબર ઓફ વિઝાઝ અવેલેબલ ઇઝ લિમિટેડ. સો વેઇટિંગ પીરિયડ અત્યારે ઓલમોસ્ટ 4 to 5 યર્સનો છે. સો એઝ એન ઓલ્ટરનેટિવ, જે લોકોને US માં ઝડપથી જવું છે અને ખાસ કરીને બિઝનેસ કરવા જવું છે, એ લોકો માટે E2 વિઝા ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. E2 વિઝામાં તમે સિમ્પલી કયા બી બિઝનેસમાં, પોતાના બિઝનેસમાં US માં ઇન્વેસ્ટ કરી શકો છો. $1.5-2 લાખ તમારે સિમ્પલ સ્ટોર લેવું હોય, ગેસ સ્ટેશન, હોટેલમાં ઇન્વેસ્ટ કરવું હોય, ફૂડ ટ્રકમાં ઇન્વેસ્ટ કરવું હોય, આ બધા ઓપ્શન્સ અવેલેબલ છે, તમે ઇન્વેસ્ટ કરી શકો છો. હાઉએવર, E2 વિઝા આપણને ઇન્ડિયાના સિટીઝન્સને ડાયરેક્ટલી નથી મળતા. E2 વિઝાની માટે અમુક કન્ટ્રીઝ છે જેનું US ની સાથે ટ્રીટી છે અને એ કન્ટ્રીના સિટીઝન્સને જ E2 વિઝા મળે છે. તો આપણે જોયું છે જનરલી એની જે ટ્રેન્ડ છે કે જે લોકો બીજી કન્ટ્રીની સિટીઝનશીપ લઈ અને એના દ્વારા US જઈ શકે છે, એમાં વન ઓફ ધ કન્ટ્રીઝ છે જે ઘણી પોપ્યુલર છે, એ છે ગ્રેનેડા. ગ્રેનેડા ઇઝ એન આઇલેન્ડ ઇન કેરેબિયન અને આ ગ્રેનેડાની જે US સાથે બહુ જ ફ્રેન્ડલી ટ્રીટી છે, એના દ્વારા એને ફ્લેક્સિબલ ટ્રીટી છે જેના દ્વારા એના સિટીઝનને આસાનીથી E2 વિઝા મળી જાય છે. સો લોકો ગ્રેનેડાની સિટીઝનશીપ લઈને એના દ્વારા US માં બિઝનેસ વિઝા મેળવી રહ્યા છે. સ્ટાર્ટ બિઝનેસ ઓવર ધેર. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલા સંત કબીર બાગ પાસેની કિરણ માર્કેટમાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઉમરવાડા વિસ્તારમાં આવેલા સંત કબીર બાગ પાસે આવેલી કિરણ ટેક્સટાઇલ માર્કેટની દુકાન નંબર 451માં શોર્ટ સર્કિટ જેવા અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેથી આગની જાણકારી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 3 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવે તે અગાઉ જ આગમાં સાડીઓનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં સિટી બસે એક આધેડને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મકાઈપુર પાસે બ્લુ સિટી બસે આધેડને અડફેટે લીધો હતો, જેને કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ છોડી ફરાર થઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો આ હતા હીરાનગરી સુરત શહેરના મહત્વના સમાચારો. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. નમસ્કાર.